તો ભાઈ અમારા બે ના લગ્ન કેમ નક્કી છે એ તમારે બધાને જાણવું છે. બહુ બધા ક્વેશ્ચન આવ્યા અમને ભાઈ, તમને આ વિડીયોમાં એનો જવાબ મળી જવાનો છે. તો મારા મોજેલા મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. હું છું ગુરુભાઈ અને હું છું પારુ. અને આજનો મુખ્ય મુદ્દો છે કે ભાઈ અમારા બે ના લગ્ન કેમ નક્કી છે એ ચર્ચા કરી લઈ, પણ એની પહેલાં બીજી ચર્ચા કરી લઈ કે ભાઈ અમે બે છે ને સગા પતિ પત્ની છીએ. અને એક વાત, અમે લોકો લવ મેરેજ નથી કર્યા. બધું હોય કારે ભાઈ, એમાં હજી ઘણા બધા લોકો અમને ક્વેશ્ચન કરે કે ભાઈ તમે બે હગા પતિ પત્ની છો કે નહીં. હા બાપા, અમે હાસીને લગ્ન કર્યા છે, અમે હગા ઘરવાળો ઘરવાળી છે. એમ 4 વર્ષ થઈ ગયા વિડીયો બનાવતા હજી બધા ક્વેશ્ચન કરે છે, એટલે આ એનો જવાબ આપી દઉં. હવે આપણે શરૂ કરીએ કે ભાઈ અમારા બંનેના લગ્ન નક્કી કઈ રીતના છે, પહેલી મુલાકાત કઈ રીતે થઈ. હા ભાઈ, બધી વાત કરી ટૂંકમાં ફટફટાફટ પટાવી દઈએ તમને, બરાબર તમને મજા આવશે. ભાઈ વાત છે 2005 જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો હતો, અને આ બધી 4 આખી વાત છે એટલે તમને કહું છું. અમારા લગ્ન છે ને એના 20-25 પહેલાં અમે બે એકબીજાને ઓળખતા નહોતા. બોલો, 15-20 તો ફેંડલું વળી ગયું અમારા બેનું. હું 15-20 એકબીજાને જોઈ લીધા, અમારી સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. અમને એકબીજાને આમ કહેવાય ને હરખી રીતે જાણીએ કેવો મોકો જ ન મળ્યો, એમાં બે એકબીજાને આમ ફેટ થઈ ગયા. પણ કાંઈ નહીં, ભગવાન જે કરે સારું કરે, કરતા હોય બરાબર. લગ્ન પછી મળી લીધું એકબીજાને, જાણી લીધું. જો ભાઈ, શરૂઆત જાણે એમ થઈ કે મારા ફુવા થાય, હગા ફુવા ઉમેશ ફુવા, અને એના એ દૂરના ભાઈ થાય ઉમેશભાઈ, બરાબર. તો એ અમારા બેના કોમન ફેમિલી રિલેશનમાં, બરાબર. તો હું ત્યારે દરજી કામ કરતો, મને દરજી કામ બધું કરતા આવડે. 11-12 દુકાન કરી મેં. તો મારા બીજા ફુવાને હું શર્ટ બનાવતો હતો, તો મારા આ ફુવા આવી છેડા કે હાયલ દીકરા, તને આજે હું છોકરી જોવા લઈ જાઉં છું તારા લગ્ન હાટું થઈને. મેં કીધું આમ નમ, દાઢી બાઢી સડી ગઈ હતી ત્યારે, કે દાઢીની ફેશન નથી અત્યારની જેમ, ત્યારે તો બધા ક્લીન છે હાલતું બધું, બરાબર. તો મેં કીધું ભાઈ હાલત તો જોવા મારી, કે કાંઈ વાંધો નહીં હાલ તો ખરા તું, બરાબર. હવે આમના કાકા, મારા કાકાજી ત્યાં આપણે જોવાનું નક્કી થયું તું છોકરીને, બરાબર. તો એની બાજુમાં મારા મામા રહી, તો મેન ફુવાએ નક્કી કર્યું ભાઈ મારા મામા છે ને ત્યાં આપણે હમાનામાં થઈ જાઉં, પછી આપણે છોડી જોવા જાઉં. તો ત્યાં ગયા તો મામાને ઘરે તાળું, એ બધા કહેતા બહાર. પછી હેઠે ગયો, પાનના ગલેથી 1 રૂપિયાનું પાઉસ લીધું, આમ કરીને મોઢું બોઢું લૂસીને થોડા ખમાનામાં થઈ રહ્યા. મેં કીધું હાલો, કારણ કે આ બધા અહીંયા વાટ જોતા હતા. તો કેટલા મોડા આવ્યા હતા, એટલે પછી ભાઈ છેડા સોથે માળે. અને જેવા અમે આમ ગયા ત્યાં તો ભાઈ આખો આમ શું કહેવાય માહોલ જામ હતો, હાગમટે નહીં, હાગમટે છે ભાઈ. હા બધું હાગમટે ત્યાં બેઠા હતા, એટલે અમે તો હું આમ જાતા ધરબાઈ ગયો. મેડમ રહોડામાં તૈયારી કરતા હતા સરબતની કંઈક, એટલે હું જેવું અંદર ગયો ને ત્યાં બાજુ ટીપાઈ પડી હતી. ત્યાં તો આપણે ભાઈ શું કહેવાય ધૂણી દેખાવી દીધી કે ભાઈ અહીંયાથી આપણે હલવન થતું નથી. મને કીધું ભાઈ બેહો બેહો શેટીએ બેહો, પણ મેં કીધું ના બંત્ર બરાબર, તમે બધા બેઠા છો બરાબર છે એમ. પછી વાત કરો થોડીક, પછી હું આવી પાણી લઈને એકબીજાને જોયા, થોડીક નજર મિલાવી. ત્યારે તો કાંઈ ન હોય, આ આપી દીધું પાણી, જતા રહ્યા અંદર. એ ત્રણ નજરે જોયા કે ભાઈ છોકરો છે તો સારું. જોકે ત્યારે અમારું કાંઈ ચાલતું જ નહોતું, ત્યારે જે વડીલ કહે ને કે ભાઈ છોકરો સારો છે, ઓકે સારો છે. પછી ભાઈ નક્કી છું કે ભાઈ એમાં શું છે, આની મોટી બેન છે ને અમારા મોટા બાટલા હોઉં, એના લગ્ન ફિક્સ થઈ ગયા હતા 18 ફેબ્રુઆરીએ. તો કે જો થતું હોય ને તો આપણે 18 બે બહેનો એકાર લગ્ન કરી દઈએ તો અમારા ખર્ચા ભેગો ખર્ચો નીકળી જાય. અને સાચી વાત છે ભાઈ, માતા પિતા નિહો જવાનું હોય ને, 3 છીએ એટલે હવે અમારી પાસે ટાઈમ નહીં, બરાબર. એ તો ફૂલે ફૂલ તૈયારીમાં. તો મારા બાપા કે જોઈ વિચારીએ, પછી ભાઈ કાંઈ જોમ લઈને પાડી દીધી હા, અને કરી નાખે ફૂલે ફૂલ તૈયારી. પછી તો તમે ઘરે જોવા આવ્યા ત્યારે કેટલા લેટ આવ્યા હતા. હા હજી એ વાત તો કે પહેલાં વહેલું જ્યારે જોવાનું રાખ્યું ને ત્યારે એ લોકો એમ કીધું હતું કે છોકરો આવે છે, બધા વડીલો આવે, મારા કાકાજી મારા સસરા ફુવાજી બધા જ આવ્યા. તો મેં તો છોકરો કેમ આવ્યો નહીં બધા પૂછે, આને ખબર નહીં. નહીં તો પિક્ચર જોવા વહી ગયા, 9 વાગ્યા, 10 વાગ્યા, 10:30 થયા, 11 થયા તોય આવ્યા નહીં, છેલ્લે 11:30 વાગે આવ્યા. એમાં એવું હતું
ત્યારે બહુ ફોન બોન હતા નહીં એટલે મને જરાક ફિલ્મનો શોખ એટલે હું ફિલ્મ જોવા વહી ગયો. પછી 11:30 વાગે આવ્યો, મને કીધું તારા છોકરી જોવા જવાનું છે, હજી બધા વાટ જોઈને બેઠા છે. હું પગ્યો રાતના 12 વાગે. કેટલા લેટ આવ્યા બધા, આમાં આમ ડોકા કાઢે, બે દરવાજા હતા ને, આવ્યા આવ્યા આવું કર્યું. રાતના 12 વાગે મેં નક્કી કર્યું હું ત્યારે ફાઇનલ થયું. ઓલું કે રૂપિયો નાળિયેર આપ્યું રાતના 12 વાગે હું એને કરી નાખ્યું નક્કી. પછી પાછું શું હોય કે દિવસો ઓછા હતા પણ પાછા કમૂરતા હાલતા હતા. હા કમૂરતા હાલતા હતા અને ફિક્સ કર્યું પણ કમૂરતા હાલે. ફોન બે માંથી એક પાસે નહીં, આની બાજુમાં અમારે એક ભાવેશભાઈ રે, એને ભાઈ મને અને એને અમારી બહુ મદદ કરી ભાઈ લગ્નમાં. એટલે એની પાસે એક ફોન અને હું જ્યાં દરજીકામની મારી દુકાન હતી એની બાજુમાં એક રૂપિયાની કોઈનમાં નાખીને ડબ્બો આવે એ ડબ્બો. એટલે હું ભાઈ છે ને 40-50 રૂપિયાના સિક્કા નામ નક્કી થપ્પા કરી અને સાંજે 7 વાગે ને તો હું બેસી જાઉં અને મારે બરોબર રસોઈ કરવાનો સમય થાય અને એને એનો ફોન આવે. ઓલા બિચારાને મારા ભાઈને ઘરે જવાનો સમય. આ બધાએ રસોઈ કરી લે, જમી લે, વાસણ ઉરાય થઈ જાય તોય ફોન, હજી અમારો ફોન હાલતો હોય. બોલો હજી આજની તારીખે હું વિચારું છું કે સાલું એટલી બધી વાતો અમે કરતા હતા હું હજી યાદ નતું આવતું. એમાં શું છે દિવસો 8-10 દિવસ 12 દિવસ ખાલી બાકી હતા એટલે મન ભરીને વાતો કરી લીધી. એમ એમ કહેવાય ને કે અમારા ગોલ્ડન દિવસો હતા, અમે જીવી લીધા તો એ બધી વાતો કરી. પછી એકવાર મને લઈ ગયો ફરવા, ઉત્તરાયણ હતી ને એના બીજે દિવસે, એટલે વાસી ઉત્તરાયણના દિવસે, વાસી ઉત્તરાયણના દિવસે આવ્યા હતા પહેલા વેલા કે હું આવું છું અને સીધા ચડાવ્યા ધાબે. પછી અમે રાતે ફરવા ગયા સાંજે અને અમે ગયા હતા ચોપાટી કે ચોપાટી પહેલી જ વખત સુરતમાં અંબાજીથી પછી ચોપાટી પહેલા વેલા ગયા હતા. પહેલા અંબાજી ગયા પછી ગયા ચોપાટી અને ચોપાટીમાં ભાઈ મુદાની વાત એક બની ગઈ હતી, જરાક તો કહી દેતો. મુદાની વાત એ હતી જમવા ગયા એના ખીચામાં ખાલી 100 જ રૂપિયા હતા, ખાલી 100 રૂપિયા. તો એ વિચારતા હતા હવે આ હું શું માગશે. અમે કીધું કાંઈ નહીં આપણે ઢોસા ખાઈ લઈએ એમ. પછી ઢોસા ખાધા, એક થમ્સઅપ કે સ્પ્રાઇટ મંગાવી હતી. પછી કહી છે કે હું ઉતાવળમાં ભૂલી ગયો છું પણ હતા ખાલી 100 જ રૂપિયા. કેવું બહાનું કાઢ્યું ખોટે ખોટું, હું કામ ઇમ્પ્રેશનમાં ઘોબો ન પડવો જોઈએ. એટલે ત્યારે ત્યારે શું હોય કે 40 રૂપિયાનો કંઈક ઢોસા આવતો એટલે બે ઢોસા આવ્યા. પછી થમ્સઅપ ને એવું લીધું તો એક્ઝેક્ટ મતલબમાં કંઈક 110 રૂપિયાનું બિલ આવ્યું હતું. ના એ નહીં ત્યારે નહીં, એ તો આપણે જીવન ધર્મ કે ત્યારે આવ્યું હતું. અહીંયા કંઈક 98 રૂપિયાનું સમથિંગ બિલ આવ્યું હતું થઈ ગયું. હા એ તો જીવન ધર્મ કહેતા ને ત્યારે પાછો આવો સેમ મુદ્દો બની ગયો, ત્યારે 50 રૂપિયા હતા અને ત્યારે 110નું બિલ આવ્યું હતું. પણ જીવનધારામાં અમારા બધા જે હતા ને એ ઓળખાણામાં હતા. ઓળખાણ મતલબમાં કે અમારી સ્કૂલ જન્મભૂમિ અને એની બાજુમાં જીવનધારા હોટલ, એટલે ત્યારે 8 રૂપિયાનો ઢોસો મળતો ને ત્યારથી એમને ઢોસા ખાતા એટલે બધા ઓળખે. એટલે મેં કીધું 10 રૂપિયા છે ને હું બીજી વાર જયારે આપી દઈ, મને ખબર ન પડાવી દીધી. એટલે આમ જોકે મને બધી ખબર જ હતી અને અમારે શું છે ખોરાક ઓછા એટલે એક ઢોસા પેટ ભરાઈ ગયો એટલે એનું કામ થયું, અમારું થઈ ગયું કામ. હા ઇન શોર્ટ પછી વાસ્તે ગાસ્તે અમે આવ્યા અને પરણી અને શું કહેવાય લાડીને લઈ આવ્યા અમારી ઘેર. હું ઇન શોર્ટ સિમ્પલ સિમ્પલ સ્ટોરી છે, કોઈ આમાં નવીન વાત નથી. અમારા અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નથી અને 15-20 દિવસમાં બધો અમારો કાર્યક્રમ બન્યો. બેનુના સાથે મેરેજ થઈ ગયા, અમારા થઈ ગયા, એ પણ આર્ય સમાજમાં થયા છે. હા સાદેથી આપણે લગ્ન કર્યા હતા, આપણે કોઈ ધૂમધામ નથી કરી. અમને જ નહોતું ગમતું કે સાદા કરીએ એમાં વધારે મજા છે. હા અને અત્યારે લગ્નના અમારે થઈ ગયા 70 વર્ષ પૂરા. હા હું હસતા રમતા લડતા ઝઘડતા બાજતા ટીપતા સુખ દુઃખ બધું જ આવ્યું. હા અને હજી મોજે મોજ કરી છે અને તમારી દયાથી હવે તો વધારે મોજ કરીશું. નાવો નાવો પ્રેમ સદાય રાખશો તમે બરાબર. આશા રાખું છું કે તમને અમારી આ નિખાલા સ્ટોરી હાવ જે હતો તમને હાસે હાસું કહી દીધું બરાબર. તમે કમેન્ટ કરજો કે તમને આ અમારી સ્ટોરી કેવી લાગી હાવ દિલથી. કોઈ નવા જૂની તો સ્ટોરીમાં છે નહીં પણ જે હતું એ હતું એટલે આ રીતે જ અમે દિવસો કાઢ્યા છે. યસ અને બીજી ભાઈ વાતો બધું કરશું શાંતિથી બરાબર છે. અને જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો વ્લોગને લાઇક અને શેર કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો ફરી મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી આપશો વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. આવતા ભવે તું મને માંગી કે નહીં માંગી? હે માંગીશ ને, કાંઈ વાંધો નથી ભાઈ. સૌ નહીં બહુ સાચવી છે, ખોટું નહીં. અમારા ભવ ભવનો પ્રેમ છે.
14 ભવનો પ્રેમ.